ભારતીય સંસ્કૃતિમાં પરંપરાગત ચાલી આવતા હોળીનો તહેવાર દરેક શહેર ગામ મોહલ્લા કે શેરી કે સોસાયટીઓ વચ્ચે હોળી પ્રગટાવાય છે આપણી સંસ્કૃતિમાં ઋતુકાળના વાતાવરણને અનુરૂપ તહેવારોની ઉજવણી થતી આવી છે તહેવારોની ઉજવણીમાં એકતા સામૂહિકતા નવીન ઉત્સાહ તેમજ આધ્યાત્મિક ભાવનાની સાથે સાથે ક્યાંક વૈજ્ઞાનિક તથ્ય છુપાયેલા હોય છે શહેરો ગામે ગામ ઠેર ઠેર શહેરી મહોલ્લા સોસાયટી વચ્ચે હોળી પ્રગટાવાય છે જેનાથી શિયાળાના સમાપન ઉનાળાની શરૂઆત વચ્ચે બે ઋતુના સમયમાં આ વાતાવરણમાં રહેલા જીવાણુઓનો સામનો ના કરવો પડે તેવી સામૂહિક આરોગ્યની વ્યવસ્થા બની શકે છે જેમાં વિશેષ મંત્રોચ્ચાર સાથે કર્મ કાંડ પૂજા સહિત હોળી યજ્ઞ કરવામાં આવશે આમ તો વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ઠેર ઠેર હોળી પ્રગટાવાય છે પરંતુ હાલની સ્થિતિમાં આ વખતે હોળીમાં ઘણી છોકરાઓ મૂળ તથ્યને ભૂલી જતા હશે મજાકમાં પણ પર્યાવરણને નુકસાન થઈ શકે તેવા પદાર્થો કચરો પ્લાસ્ટિકની કોથળીઓ જેવી ચીજ વસ્તુઓ પણ ક્યારેક ક્યારેક હોમી દેતા હોય છે જેથી વાયુ દૂષિત થઈ પર્યાવરણ બગડે છે જેથી આપણી મૂળ પરંપરા જાગૃત થાય અને તેના પ્રયાસ રૂપે ગાયત્રી ચેતના કેન્દ્ર આગળ શુદ્ધ અને પવિત્ર વૈદિક હોળીનું આયોજન કરવામાં આવ્યું છે

તહેવારોની પરંપરા પાછળ આધ્યાત્મિકતાની સાથે જનહિત માટે કંઈક ને કંઈક વૈજ્ઞાનિક તથ્ય છુપાયેલું હોય છે કે હોળી તો બે ઋતુઓ વચ્ચેનો સંધિકાળ વચ્ચેનો જે સમય ત્યાં હોળી આવે છે આ હોળી દરમિયાન જે હોળી પ્રગટાવવામાં આવે છે દરેક જગ્યાએ અને ત્યાંથી વાયુ એની અંદર જે વસ્તુઓ હોમવામાં આવે છે એનાથી વાયુ પ્રદૂષણ શુદ્ધ થાય છે અને જંતુરહિત વાતાવરણ બને છે એ તથ્યને આધારે હોળી મનાવવામાં આવે છે આ વખતે ગાયત્રી ચેતના કેન્દ્રના યુવા ટીમ દ્વારા મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રની સામે જ આ એક વિશેષ હોળી જેને વૈદિક હોળી નામ આપવામાં આવ્યું છે આ વિશ વૈદિક હોળી પ્રગટાવી એની અંદર ગાયના છાણમાંથી બનાવેલા ગૌકાષ્ટ અને જડીબુટ્ટીઓ હિમાલયની તેમ છ તે ઉપરાંત પવિત્ર વૃક્ષોની સમિધાઓ ધાન અને હિમાલયની ઔષધિમાંથી બનાવેલી આહુતિ હવન સામગ્રી દ્વારા તેમાં આહુતિઓ આપવામાં આવશે અને શુદ્ધ અને પવિત્ર હોળી કેવી રીતે થાય તેનું એક પ્રેરણાનું ઉદાહરણ માટે આ એક આયોજન કરવામાં આવ્યું છે